सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनं बुज पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ બધાય ભક્તોને સ્વામિનારાયણ આધારાનંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર પૂર બે અને તરંગ ચાલીસની ની અંદર એમ કથા લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એ કથા સંભળાવે છે કે ભગવાન નીલકંઠવરની સ્વરૂપે જગન્નાથપુરીમાં પધાર્યા જગન્નાથપુરીના રાજા ભગવાનને વિનંતી કરવા માટે ભગવાનની પાસે આવે છે કે તમે રોકાઈ જાઓ જ્યારે દિવ્યસિંહ દેવ ભગવાન પાસે વિનંતી કરવા આવે છે ત્યારે ભગવાન ની ઘણી બધી સ્તુતિ કરે છે એને મહારાજને જેવા ઓળખ્યા છે એવી કંઈક વાતો કરે છે એ ભગવાનને વારે વારે એમ કહે છે કે તમારી ઓળખાણ તમારી કૃપા વડે જ થાય છે ગઈકાલ જે થોડું વાંચ્યું હતું ત્યાંથી જ આપણે થોડું આગળથી વાંચીએ છીએ આધારણ સમય લખે છે પૂર બે તરંગ ચાલીસ દિવ્યશી દેવ જે રાજા છે એ ભગવાનને સ્તુતિ કરતા કે છે તમારી કૃપા વિના તમારી ઓળખાણ થતી નથી અને આગળ કે સેવ કરે વિન કૃપાન હોવે अन्तर तपासे जब ही जो वे खप बिन सेवा ना बनियावे. खप बिन सेवा ना बनियावे. रोग बिन खप उपजावे रोग बिन खप उपजावे કરે હોવે રાજા કે છે પ્રભુ તમારી કૃપા થાય ત્યારે તમે ઓળખાવ પણ કૃપા ક્યારેય પણ સેવા વિના થતી નથી અને સેવા ક્યારેય પણ ખપ વિના થતી નથી કદાચ સેવા થતી હોય પણ જ્યારે સેવામાં કંઈક આપણા સ્વભાવ એને દબાવવામાં આવે તો તરત સેવા પડતી મુકાય એટલે ખપ ઓછો છે મુકુંદ બ્રહ્મચારી એવા ખપવાળા હતા મહારાજના સેવક મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારીમાં ભગવાન જેવા ગુણ વર્તે છે દરેકના અંતરમાં રહીને પરમાત્મા એવું કે છે કે આ મૂળજી બ્રહ્મચારી નિર્દોષ છે જે મૂળજી બ્રહ્મચારીના ચરિત્રો એવા છે સ્ત્રીઓ સાથે વાતો કરતા મહારાજે બંદી કરી હોય સ્ત્રીઓ રસ્તો રોકીને ઊભી હોય તેવા ચરિત્રો છે કે સ્ત્રીઓને ઠેલો મારી અને મૂળજી બ્રહ્મચારી વચ્ચેથી નીકળ્યા હોય સ્પર્શ કરીને ધક્કો મારીને નીકળ્યા હોય તોય પણ મૂળજી બ્રહ્મચારી નૈષ્ઠિક વ્રતધારી કહેવાયા મહારાજ કે આ નિષ્કુળાન સ્વામી આ મૂળજી બ્રહ્મચારી અને આ મયારામ ભટ્ટ એવા છે જેને ગમે એવું એકાંતમાં સ્ત્રીનો યોગ થાય ને તો એમાં ફેર ના પડે આવું ભગવાન સ્વામિનારાયણનું આપેલું સર્ટિફિકેટ બીજા ત્રીજાનું નહીં એવા મૂળજી બ્રહ્મચારી એને ખપ કેવો એમાં એવા ભગવાન જેવા ગુણ કેમ વર્તતા હતા ભગવાનની કૃપા પણ કૃપા ક્યારે થઈ સેવા કરતા હતા પણ સેવા શાના વડે કરતા હતા ખપ વડે ખપથી સેવા કરતા હતા સેવા તો ઘણા કરે એના સ્વભાવનું પોષણ થાય તો સેવા કરે એના મનનું ધાર્યું જો કરવા મળે તો સેવા કરે પણ એના મનનું ધાર્યું મૂકાવો સેવા કરતા હોય ને કાંઈ એમાં બગડે ને વઢો થોડું કાંઈક થોડું કહો તો કે લો કરો સેવા ત્યારે જાતે પડતું મૂક્યું આ એમ કરીને નાલતા થઈ જાય સેવા તો કરીએ ને પણ શું નહોતો ખપ નહોતો મૂળજી બ્રહ્મચારી એક વખત મહારાજની મોજડી મહારાજની મોજડી હતી ને મોજડીને તેલ લગાવતા હતા અને એની અંદર એક ભગત આવ્યા એટલે ભગતે આવીને બ્રહ્મચારી ના જોડ્યા કે બ્રહ્મચારી મહારાજ તમે તો રોજ મહારાજની સેવા કરો છો અમને સેવા દોન બ્રહ્મચારીને થયું કે મહારાજ સેવા ભગતને મળે એટલે બ્રહ્મચારી એને દીધી અને ઓલા ભગત મોજડીને તેલ ચોપડવા માંડે અને મહારાજે જોઈ લીધું આ અને મહારાજને કાંઈ નિમિત્ત જોતું હતું એટલે મહારાજે તરત જ નિમિત્ત ઊભું કરીને મૂળજી બ્રહ્મચારી કે તમે અમારી સેવામાં છો કે આ ભગત તમે સેવક છો કે સ્વામી છો અમારી સેવામાં રહો છો ને પાછા તમારાય સેવક સેવકનો સેવક હોય મૂળજી બ્રહ્મચારી કે પ્રભુ એ ભગત ને સેવા જોતી હતી હું તો આમે ઘણી સેવા કરું છું હું તો આમે ક્યાં નવરો પડું છું એટલે ભગતને મેં સેવા દીધી મહારાજ કે વિમુખ વિમુખ કરી દીધા મહારાજે કાઢી મૂક્યા મૂળજી બ્રહ્મચારીને કાઢી મૂક્યા અને કીધું કે તમારે કાઠિયાવાડના એક પણ ગામમાં રહેવું નહીં ગુજરાતમાં જતા રહો મૂળજી બ્રહ્મચારી વરતાલ જતા રહ્યા હું બોલાવું ના ત્યાં સુધી આવવાનું નથી મારે અબોલા છે મૂળજી બ્રહ્મચારી આરે આખા સત્સંગની અંદર ફરમાન કરી દીધું કે મારે મૂળજી ના જોઈએ મારી નજર સામે ના જોઈએ હું બોલાવું ના ત્યાં સુધી આવવો ના જોઈએ મારે એ સેવક જોતો જ નથી મરતા સુધી આવે એની બાજુ ના જો એટલું દુઃખી જાય હતું કંઈ વાતમાં મૂળજી બ્રહ્મચારી જતા રહ્યા જે બ્રહ્મચારી એવા હતા કે મહારાજ જો જળ માગે તો વરતાલની પ્રદક્ષિણાની અંદર મંદિરની પ્રદક્ષિણામાં બ્રહ્મચારી હોય અને મહારાજ નીચે બેઠા જળનો લોટો માગે તો પગથિયાં ના ઉતરે ત્યાંથી સીધી છલાંગ મારે આવા હેતવાળા એ મૂળજી બ્રહ્મચારી મહારાજે કાઢી મૂક્યા વરતાલની અંદર છ મહિના જઈને રહ્યા અને પછી રામદાસ સ્વામી ત્યાં હતા કેરીઓ પાકી હતી રામદાસ સ્વામી ક્યાં મહારાજને આ કેરીઓ કોણ પહોંચાડે પાકી ચરોતરમાં આંબા બહુ ને એટલે કેરીઓ બહુ સારી થાય તો આ પાકી કેરીઓ મહારાજને પહોંચાડે કોણ મૂળજી બ્રહ્મચારી કે હું પહોંચાડું અમે છ મહિનાથી દર્શન થયા નથી અને વાલીડો કંઈ હા હું જોતોય નથી ને બોલાવતોય નથી ને કાંઈ નહીં તો આ કેરીઓના બાને જઈએ કેરીઓનો ટોપલો વીસ કિલો કેરીઓ પોતાના માથા ઉપર મૂકી ત્રણ દીએ ઘટપુર પહોંચ્યા ભૂખ્યાન તરસ્યા અને કેરીનો ટોપલો લાવીને મહારાજ પાસે મૂક્યો તે મહારાજ જોઈ ગયા મહિનાની રી હજુ હતી ચરિત્ર છે પણ છ મહિનાની જાણે રીસ હજુ ઉતરી નથી એવું મહારાજે ચરિત્ર કર્યું ગુનો કેટલો આમ તો ગુનો જ નહોતો બ્રહ્મચારી જો એવું કીધું હોત કે ભગત લો તમે ચોપડો અને હું જાઉં છું અને ઊંઘી ગયો એટલે લેરથી તો વાંધો ન પણ બ્રહ્મચારી મારા તો બીજી સેવા કરતા હતા અને ઓલો હામેથી આવેલો હામેથી સેવા માંગી ગુનો તો કઈ નહોતો પણ મૂળજી બ્રહ્મચારી દ્વારા મને તમને સમજાવવા માટે ખપ કેવો હોવો જોઈએ હામો ના જોયું પછી કોઈ બાય આવી ગઢપુરની તે ડોસી આવીને એટલે મહારાજને કે મહારાજ મારે તમને થાળ જમાડો છે મહારાજ કે અમને કંઈ જમાડવો નથી આ આ દાઢીવાળો આવ્યો છે ને એને લઈ જાય અહીંથી મારે એની યારે બોલા છે ને મારી હામો શું કરવા આવી ઉભો તારે ઘેર લઈ જાય ને એને જમાડજે જા જે પાકું જ સીધું આપવું હોય એ દેજે બાઈ મૂળજી બ્રહ્મચારીને ઘેર લઈ ગઈ એને પાકું સીધું દીધું મૂળજી બ્રહ્મચારી તો રોટલો ને છાશ જમ્યા ઓલી બાઈ કે તમે ઘી ખાંડ સાકર આ બધું લોટ બધું દીધું કાંઈ બનાવ્યું નહીં બ્રહ્મચારી કે મને ખાવા જ ક્યાં દેશ મહારાજ કે કારણ કે બ્રહ્મચારી નિયમ હતો કે મહારાજ જ્યાં સુધી રાજી ના થાય ત્યાં સુધી હારું જમવું નહીં રોટલો ને છાસ જમી લીધા ઓલી બાઈ કે મહારાજ તમારે જો નથી બોલતા અરે છ મહિનાથી નથી બોલતા આ કેરીનો ટોપલો લઈને આવ્યો ગુજરાતથી તો મારી હામું ભાડ્યું નહીં જે સોમણે નહીં કીધા નહીં એમ હાલો કે હું આવું ડોસીને પાવર તો જબરો હોય ને અને મહારાજને જઈને કે તમે હું ન મેરા થઈને બેઠા છો કે તમને કોણ ભગવાન કહેશે આ બ્રહ્મચારી આટલે દૂરથી ટોપલો ઉપાડીને આવ્યા ને જે સમયે એની કહેતા નથી અને બ્રહ્મચારીને કીધું કેરીનો રસ કાઢો ચિંતા ના કરો હું કેરીનો રસ જમાડાઈશ તો બ્રહ્મચારી કેરીનો રસ કાઢ્યો રોટલી બનાવી મહારાજ માટે ભજીયા બનાવ્યા થાળ બનાવીને તૈયાર કર્યો મહારાજ કાંઈ બોલ્યા નહીં પેલી ડોસી કાંઈ બોલી તો મહારાજ જમવા લાગ્યા પણ રસની અંદર મહારાજ રોટલી બોળે નહીં રસ ને અડે જ નહીં એટલે બ્રહ્મચારી પેલી ડોસી માને કે અને બીજા બેઠા ત્યાં કોઈ મહારાજને કહો કે રસ જમે મારું તો નહીં સાંભળે પણ તમારું સાંભળશે બાજુ બેઠા બેઠા જ કે બોલો અને ત્યારે મહારાજ કે બ્રહ્મચારી બીજાને હું કરવા કહો છો તમે જ જમાડો ને ત્યારે બ્રહ્મચારી પોતાના હાથે મહારાજને જમાડવા લાગ્યા અને પછી મહારાજે જમ્યા અને મહારાજે બ્રહ્મચારીને પોતે જમાડે પણ આ મહારાજનો રાજીપો ક્યારે થયો ખપ બિના સેવા ન હોય આપણે જેને સેવા માનીએ છીએ સેવા નથી જે સેવામાં ખપ સમાયેલો હોય એને જ સેવા કહેવાય ગમે એવું અપમાન થાય ગમે એવું આપણું મનનું ધાર્યું મૂકવાનું થાય પણ એ સેવા ક્યારેય ના છૂટે એને જ સાચી સેવા કહેવાય એને જ ખપ દ્વારા થયેલી સેવા કહેવાય નહી તો અમે તો હજારો જોયા છે હજારો સેવા કરતા હોય ને આપણને લાગે માથું આપી દેશે આ એવી સેવા કરતા હોય પણ એના મનનું ધાર્યું જો કાંઈ ના થયું ક્યારેક એને કોઈ ભગત ભગતને મત મતાંતર થયા અને તમે એક ભગતનો થોડો પક્ષ વધારે લેવાઈ ગયો તમારે તમને એ સાચું લાગ્યું એટલે એ લીધું તો મૂકીને જતો રહ્યો હોય એવા તો હજારો પૂર્વે બન્યા છે વચ્ચે થયું છે આજે થાય છે ને ભવિષ્યમાંય થાશે ત્યાગીમાં થયું છે અને ગ્રહસ્થમાં પણ થાય છે બેય જગ્યાએ થાય છે ખપ વિના સેવા છૂટી જાય એટલું એનો અર્થ એ થયો કે એને સેવાનો મહિમા નહોતો જો સેવાનો મહિમા હોય તે સેવા છૂટે જ નહીં જે સેવા લીધી છે એ સેવા કોઈ પણ કારણસર છૂટી જાય છે એનો અર્થ એ જ છે એને ખપ ઓછો છે ખપ ઓછો છે બાકી સેવા કેવી રીતે છૂટે ભગવાનના દર્શન કેવી રીતે છૂટે મંદિર કેવી રીતે છૂટે સાધુ કેવી રીતે છૂટે ખપ નથી આપણી નજર સામે પણ આપણે જોઈએ છે ને કે જેને કેટલા વર્ષો સુધી સેવાઓ કરી હોય એવા ભગવાનના ભક્તો હોય છતાં પણ ખપ વિનાની સેવા હતી તો એ સેવા એને સત્સંગમાં ન રાખી શકી એની સેવા ખોટી નહોતી પણ સેવા જે જે બેઝ ઉપર થવી જોઈએ એ બેઝ ઉપર નહોતી સેવાનો બેઝ છે ખપ કોઈ પણ ઈમારત પાયા વિના ટકતી નથી એમ ગમે સેવા હોય એ ખપ વિના ટકતી નથી ખપ વિના સેવા ટકતી નથી અને ટક્યા વિના કૃપા થતી નથી કારણ કે મહારાજે મધ્યના અઠ્યાવીસમાં કીધું અમે એકનો એક સ્વભાવ લાંબા સમય સુધી જોઈએ છે ત્યારે રાજીપોન કુરાજીપો થાય છે એકનો એક સ્વભાવ કોઈ એક વખત સેવા કર દે મહારાજ રાજી ના થઈ જાય એકનું એક અંગ મૂળજી બ્રહ્મચારીનું એકનું અંગ એક અંગ પર્યંત જોયા કર્યા ત્યારે મહારાજ રાજી થયા છે એટલે કે છે કે સેવા ખપ વિના થતી નથી પંચાળાના ઝીનાભાઈ મહારાજનો સમાગમ કરવા ગઢપુર આવ્યા પંચાળાથી કાગળ ઉપર કાગળ આવે ત્યારે ઝીનોભાઈ એ કાગળને ઓશિકા પાસે મૂકી દે અને ઝીનોભાઈ એમ વિચારે ઘર છોડીને આવ્યા નહીં હું ઉપાધિ લેવી ગેર જવાન થશે ત્યારે એ હારેક આગળ વાંચીશ આ મેં સંસારમાં શું થયું હશે કાં મરણ થયું હશે કાં કોઈનું લગન આવ્યું હશે કાં તો બે જન્મ્યા હશે કાં બે મર્યા હશે કાં તો ખોટ ગઈ હશે કાં તો નફો થયો હશે બીજું થયું શું હશે આથી વધારે બોલો ની આવી સમજણ એટલે મહારાજ એને જ્ઞાની કીધા અંત્યના પહેલા વચના આ દેવરામ ને જીનાભાઈને જ્ઞાનનું અંગ મહારાજ કે જ્ઞાનનું અંગ કીધું સંસારમાં આટલું જ થાય ને નફો થાય કે ખોટ જાય કોઈ મરે કે કોઈ જીવે કોઈનું લગન થાય કોઈનું છૂટું થાય સંસારની અંદર અમુક જ ઘટનાઓ નક્કી જ છે એ ઘટનાઓની બહાર સંસાર છે જ નહીં જીનાભાઈ કે આ સમાગમ કરવા આવ્યો છું એટલે એ નથી કરવું આને શું કહેવાય ખપ એટલે ખપ હોય ત્યારે ને એવો ખપ ક્યારે જાગે રોગ ખપ કોણ ઉપજાવે છે રોગ રોગ કયો જન્મ અને મૃત્યુનો રોગ જેને સમજાય એને ખપ જાગે બીજાને જાગતો નથી જન્મ અને મૃત્યુ રાજા કે છે જન્મ અને મરણનું દુઃખ અનંત છે તેને હું મૂર્તિમાન દેખી રહ્યો છું સૂતી વેડા એ સ્વપ્નમાં પણ તે ભૂલાતું નથી તે પણ આપની કૃપાને લીધે જ આવું રહે છે જેની ઉપર ભગવાનની કૃપા હોય એને પોતાનું મૃત્યુ ક્યારે ભૂલાય નહી ક્યારેય ભૂલાય નહીં જે સતત સાચું છે મહાભારતની અંદર વન પર્વની અંદર યુધિષ્ઠિર રાજાને યક્ષ પ્રશ્ન પૂછે છે યક્ષ ઘણા બધા પ્રશ્નો પૂછે છે પાંડવો ત્યાં બેભાન થાય છે અને એની અંદર યુધિષ્ઠિર જ્યારે છેલ્લે જાય છે ત્યારે યુધિષ્ઠિર મહારાજને પ્રશ્ન પૂછે છેલ્લો પ્રશ્ન પૂછે છે કે આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય કયું છે સૌથી મોટું આશ્ચર્ય કયું છે ત્યારે બહુ સરસ જવાબ યુધિષ્ઠિર મહારાજે આપ્યો છે મહાભારતમાં અહન્ય હની ભૂતાની ગચ્છન તિહ યમાલયમ સ્થિરત્વમ ઇચ્છંતી કિમ આશ્ચર્ય મત પરમ દિવસે દિવસે હજારો લોકો મૃત્યુને પામે છે નજરની સામે દેખાય છે હજારો લોકો પૃથ્વી ઉપર શેસાહા સ્થિરત્વમ ઈચ્છંતી જે જતા રહ્યા છે એને તો જોવે છે પણ શેસાહા એટલે વધેલા એ શું ઈચ્છે છે કે અમે આ પૃથ્વી પર કેવા છીએ સ્થિર છીએ એ પોતાની સ્થિરતાને સ્થિરતાને ઈચ્છે છે છે માને આનાથી મોટું મને આ પૃથ્વી પર કોઈ આશ્ચર્ય લાગતું નથી મરેલાને જોવે છે મરે છે એને જોવે છે પોતાના સ્વજનોને પોતાની નજરની સામે મરતા બળતા જોયા છે છતાંય પણ દરેકને જીવવાની આશા ઈચ્છા અને જીવવાનો જ છું આનાથી મોટું આશ્ચર્ય કયું આ જગતનું જ્યારે આ રાજા એવું જે આશ્ચર્ય છે એ આશ્ચર્યની ઉપર જે ઘા લગાવે કેતા જેને અનુસંધાન રહે કે મારું મૃત્યુ છે એ ભગવાનની કૃપા છે તમે મારો ઉદ્ધાર કરવા માટે જ પધાર્યા છો બીજું કારણ રહ્યું લાગતું નથી આપ જેમ કહેશો તેમ હું કરીશ તેમાં પાછો પગ નહીં ધરું તમે જે કહેશો ને નટવર તમથે કરીને પાછેના દારો પગ પાની મૂર્તિ તમારી મન પ્રભુ તમારી સાથે પ્રીતિ કરી હવે પાછી ન ધરું પગ પાણી કરીશ્ય વચનમ તવ જ્યારે અર્જુને એમ કીધું છે ને શ્રી કૃષ્ણને કે હું તમારા વચન પ્રમાણે જ કરીશ પછી કૃષ્ણને કોન્ફિડન્સ આવ્યો છે એમ જીવ જ્યારે ભગવાનને એમ કહે છે કે પ્રભુ તમે જેમ કહેશો એમ જ હું કરીશ ત્યારે એવા ભગવાનના ભક્ત ઉપર ભગવાનને મદાર આવે છે કોઈ શિષ્ય પોતાના સદગુરુને જ્યારે એમ કહે છે કે તમે જેમ કહેશો એમ જ હું કરીશ ત્યારે સદગુરુને શિષ્ય ઉપર મદાર આવે છે એ શિષ્યનું એ ભક્તનું કલ્યાણ સહેજે સહેજે ભગવાન અને સદગુરુ કરી શકે છે આજે આ રાજા બહુ મુમુખ છે એને પોતાનું મૃત્યુ દેખાય છે જો કે ના હોય કાલા એ સો ફેર કબ મિલહી કાલા કાલ ગયે ફેરા ન આવે કાલ ગયે ફેર કબ હો ન આવે અનંત જનમ ખ્વાર હોઈ જાવે અનંત જનમ ખ્વાર હોઈ જાય કાલ ગયે ફેર ન આવે જે કેવું હોય ને એ આપ મને તત્કાળ કહો મને આવો અવસર ફરી ક્યારે મળે અનંત જન્મ ખુવાર થઈ જાય તો પણ ગયેલો સમય ફરી વાર પાછો આવતો નથી કાલે કર્યાનો શુભ જે કાજ તે તો ત્વરાથી કરવું જ આજ આ દેહ કેરો નહીં નિર્ધાર

ત્યારે શ્રીહરિએ રાજાની પરીક્ષા લીધી જોયું આટલો મુમુક્ષું હોવા છતાં પણ મહારાજ એની પાછા પરીક્ષા લે છે પછી એને સરને લઈને શિષ્ય કર્યો પરીક્ષામાં રાજા પાસ થયો મહારાજ એને શિષ્ય કર્યો તેનો ઉદ્ધાર કરવા માટે વર્ણીએ રાજાને શ્રીકૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર આપ્યો વર્નીએ રાજાને ધ્યાનમાં બેસાડીને અંતરદ્રષ્ટિ કરાવી ત્યારે આખું બ્રહ્માંડ ભરાઈ જાય તેવો અતિશય પ્રકાશ રાજાના ઉરમાં થયો હૃદયમાં અમાપ સુખ થયું અત્યંત આનંદ આનંદ થઈ રહ્યો અને આ ભગવાન જગન્નાથનો અવતાર છે એવું તેને તેજમાં દેખવામાં આવ્યું વરણી છે એના પ્રતાપથી રાજાને મહારાજે વરણીએ જ્યારે રાજાને ધ્યાનમાં બેસાડે ત્યારે અંતરદ્રષ્ટિ થઈ અને મહારાજે ધ્યાનની અંદર સમાધિમાં એમને તેજને મધ્ય પોતાના દર્શન કરાવ્યા રાજા બહુ આનંદ આનંદ આનંદિત થઈ ગયો પછી જ્યારે રાજા ધ્યાનમાંથી ઊઠ્યા ત્યારે તુરંત બોલ્યા જગદાદાર ભગવાન ધન્ય છે ધન્ય છે અહીંયા અને મેં ધ્યાન સમાધિમાં જોયું તે બધું એક છે મેં ધ્યાનમાં પણ તેજને મધ્ય તમને જોયા અને અત્યારે હું તમને મારી નજરની સામે પણ જોઉં છું મારે તો એ તેજને મધ્યમે જોયા અને મારી નજરની સામે તમે બેઠા છો આ બે એક છે તબ શ્રી બોલત ન કે ના કેવું જીય એક આયે વહી કા જીય એક આએ જાવ તાકો દ્રળ રખના વિવેકા તાકો દ્રળ રખના વિવેકા ત્યારે શ્રી હરિએ કહ્યું જે તમને અનુભવ થયો છે તે બધાને કહેતા ફરશો નહીં જ્યારે આપણને કંઈ ભગવાનની અનુભૂતિ થાય ત્યારે જગત આખા આગળ એનો પ્રચાર પ્રસાર કરવો નહીં સત્સંગની અંદર પણ જે યોગ્યતાવાળો હોય એની આગળ જ કેવું જે જગ્યાએથી આપણને માન મોટપ ન મળવાના હોય પણ રાજીપો મળવાનો હોય એની આગળ કેવું બાકી આ જીવનો સ્વભાવ છે થોડોક કંઈક ભગવાનની અનુભૂતિ થાય એટલે જગત આખામાં પ્રચાર કરવા લાગે એની અંદરથી એની માન મોટપ બધું મળે ને જીવનો આવો સહજ સ્વભાવ છે હારું જીરવી જ ના હકે ખરાબ બધું દબાવી રાખે અને સારું બધું ખુલ્લું પાડે જે વેચવાનું છે એને પોતાની પાસે ગુપ્ત તિજોરીમાં એટલું ઊંડું મૂકે કોઈ જાની ના જાય દેખી ના જાય કોઈ નાખી જિંદગી ખબર પડવી ના જોઈએ એવું ઊંડું મૂકી દે જે ખરાબ કરે પાપ કર્યું હોય કે જ્યાં ભગવાનને ના ગમે એવું કર્યું હોય એને ઊંડા ખાડો દાટીની અંદર રાખી મૂકે હા એ બધે નથી દેવા જેવું એ જગતને નથી દેવા જેવું એ ભગવાનને ભગવાનના મોટા પુરુષ પાસે નિષ્કપટ થવું ત્યાં ઠાલવવું બીજે તો મહારાજે ના પાડીશ પોતાનો પારકો દ્રોહ થાય એવું ના કરવું પરંતુ સારો કાંઈ અનુભવ થાય ત્યારે પણ પાત્ર જોઈને વાત કરવી પાત્ર જોયા વિના જો વાત કરવામાં આવે તો એને પચે નહીં ના પચે મહારાજ કે છે તમે જેને તેને આ બધી વાત ના કરતા કે મને તે જ મધ્ય દર્શન થયા અને એ જે વર્નીના દર્શન થયા એ જ આ વર્ની છે મારી નજર સામે બહુ મોટા છે આવી બધી વાતો તમે ના કરતા તમે હૃદયમાં સમજી રાખજો જીવ એકલો આવ્યો છે એકલો જવાનો છે એ વિવેકથી દ્રઢપણે સમજી રાખજો આ જીવ એકલો આવ્યો આવ્યો ત્યારે કોઈ આરે હતા ખબર હતી કે કોણ દાદા કહેશે ને કોણ મામા કહેશે ને કોણ બાપા કહેશે કાંઈ ખબર નહોતી શું નામ કહેશે એ નક્કી હતું કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે અલ્યા નાહક ના મરો બધા મથી મથી રે કોઈ કોઈનું નથી રે આ મારી દીકરી ને આ મારી માત છે આ મારી ઘરવાળીને આ મારો બાપ છે મુઆની સંગાથે કોઈ જતું નથી રે કોઈ કોઈનું નથી રે કેટલાય ગયા ને કેટલાય જવાના ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના ગયા એના કોઈ સમાચાર નથી રે કોઈ કોઈનું નથી રે ફોન આવે છે કોઈનો કોઈનો ફોન આવે કાગળ આવે છે ક્યારેક કોઈ બૂમ પાડે છે જે સ્વામિનારાયણ બસ એટલે કે છે રાજા ને મહારાજ જીવ એકલો જ જાય છે આહા એકાંતમાં બેસીને ક્યારેક આમ થોડી કલ્પના તો કરો વાસ્તવિકતા જ છે કલ્પના નથી પણ વાસ્તવિક છતાંય કલ્પના કરો હજુ જીવીએ છે કલ્પના કરો આપણા આટલા વર્ષ પહેલાં આપણે એકલા પૃથ્વી પર આવ્યા આ શરીર લીધું આ શરીરની અંદર માના પેટમાં નવ મહિના માથે લટક્યા ત્યાંથી બહાર આવ્યા કેટલા કેટલા લોકોને કેટલી કેટલી જગ્યાઓએ આપણે ફર્યા કેટલા કેટલા લોકો આપણને આટલી જિંદગીમાં મળ્યા કેટલા કેટલાને ઘેર આપણે ખાધું પીધું કેટલા હસ્યા લડ્યા ઝઘડ્યા રડ્યા અને કેટ કેટલેથી ફરતા 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 અહીં પહોંચ્યા અને આના પછીના થોડા વર્ષો અને એના પછી પાછું આ શરીર છૂટે પાછો એકલો તો બધી માયા ક્યાંની છે વચ્ચેની એટલે ગુણાદિત્યાનંદ સ્વામીનું બહુ સુંદર સૂત્ર શોર્ટ એન્ડ સ્વીટ આદિને જોવું અંત્યને જોવું મધ્યને ના જોવું મધ્યમાં મોહ છે આદિ એટલે જન્મ થતાં પહેલાં એકલા હતા પછી મોહ છે વચ્ચે બધો આટલા છોકરાને આટલા દીકરીઓને આટલા દીકરાને આટલી જમીનને આટલું ગામ ને આટલી બધું એમ વચ્ચે મોહ અને જેવી વિકેટ ખડે એટલે ફરી પાછા એકલા એટલે ગુણાદિતાનંદ છે કે આદિને જોવું અંત્યને જોવું મધ્યને ના જોવું મધ્યમાં મોહ છે અને મોહ મોહ કેવો હોય સત્યમાં અસત્ય દેખાડે અને અસત્યમાં

संगले आया जिय ब्रह्मांड संगले आया जब चले तब संग ही रहाया। जब चले तब संग ही रहाया आप तरे सब जग तरे बला तो जग बला

તારા હૃદયમાં રાખીને ભગવાન મારું ભજન કરવા લાગે મારું ધ્યાન કરવા માંડ બહુ કહે કે ના કરતો બાકી તારો ટાઈમ કહેવામાં પૂરો થઈ જશે મોટે ભાગે એવું થાય અમારે કહેવાવાવાવા બહુ ધ્યાન રાખવું પડે પેલી છે ને રોડ ઉપર રોડ ઉપર પેલા પથ્થરા ખોડ્યા હોય અને એનું પર લખ્યું હોય મુંબઈ આટલા કિલોમીટર દિલ્હી આટલા કિલોમીટર મુંબઈ આટલા કિલોમીટર દિલ્હી આટલા કિલોમીટર એ પથ્થર આવતા જ જાય ચાલી પચાસ હો પણ એ પથ્થર કોઈથી પહોંચે મુંબઈ એને જોઈ જોઈને હજારો ગાડીઓ પહોંચી જાય પણ પથ્થર તો ને આનો ન્યાય ઘણી વખત ધ્યાન ના રાખીએ ને તો આખું જગત સુધારવાની અંદર પથ્થરોને આનો ન્યાજ રહે એટલે અમારી ડ્યુટી બે છે એક તો પથ્થરનું પણ કામ કરે છે અને સાથે સાથે પોતાનો માર્ગ પણ કાપવાનો છે ગાડીનું પણ કામ કરે છે પણ જો ધ્યાન ના રાખીએ અને એમ થાય મારે તો બસ કિલોમીટર બતાવ્યા કરવા તો આપણે આ કિલોમીટર જોઈને હજારો ભગવાન સુધી પહોંચી જાય પથ્થર જેમ રહે એમ આપણે ત્યાંના ત્યાં રહીએ એટલે કે છે આપ ભલા તો જગ ભલા ગોપાળન સ્વામી પણ કે છે પ્રથમ તો પોતાના જીવને શુદ્ધ કરીને ભગવાનની મૂર્તિમાં રે એવો કરીને પછી બધું કરવાનું તાન રાખવું મોટાની આજ્ઞાએ કરીએ તો મોટાની આજ્ઞાએ કરતાં કરતાં બે વાતનું અનુસંધાન રાખવું કે હું મારો રસ્તો કાપવા માટે ચાલી રહ્યો છું અને મારા સંઘમાં છે એને ચલાવી રહ્યો છું પહોંચ્યા નથી ત્યાં સુધી એ અનુસંધાન રાખવું જરૂરી છે નહીં તો ઘણી વખત એવું થઈ જાય કે જે અમારે ત્યાગીમાંય થાય ને તમારે ગ્રહસ્થમાંય થાય જે હરિભગત કે જે બહુ ઉપદેશ આપતા હોય ને એને જો અંતરદૃષ્ટિ ના હોય ને તો એને ભૂલાઈ જાય કે મારે ક્યાંક પહોંચવાનું છે હરિભક્ત કથા વાર્તા કરતા થાય ને પછી એની કથા વાર્તા સાંભળતા પાંચ પછી પચાસ હરિભગત હોય હરિભગતને ભૂલાઈ જાય કે મારે રસ્તો કાપવાનો હજુ કાપેલો નથી આ તો હું ચાલું છું અને ચાલું છું એની વાત કરું છું શાસ્ત્રમાં લખ્યું છે હું મારા કલ્યાણને અર્થે મારા જીવને સંભળાવવા માટે કરું છું એવા અનુસંધાને જો ના ધ્યાન રાખે તો ઉપાધિ થાય એટલે સ્વામી અહીંયા આગળ મહારાજ કે છે આ ભલા તો જગ ભલા પહેલાં પોતે સંસાર તરવો આપણે તરી ગયા આખું જગત તરી ગયેલું જ છે અમારે ત્યાગીની ફરજ છે મારા જે કહ્યું ગ્રહસ જેમ તમારી અન્ન વસ્ત્રે કરીને સેવા કરે છે તમારે એની વાતે કરીને સેવા કરવી એમ વાત કરવી ગ્રહસનું અન્ન વસ્ત્ર અમે ભોગવીએ છીએ વાત કરવી અમારી ફરજ છે પરંતુ ખબર હોવી જોઈએ કે મારે ચાલવાનું છે કે પહોંચેલો છું બેની ખબર હોવી જોઈએ પોતે સંસાર તરી ગયા પછી બીજું કોઈ બાકી રહેતું નથી જીવ જ્યારે જન્મે ત્યારે કર્મને વાસનામય જગતને સાથે લઈને જન્મે છે આ જીવ જન્મ લે ત્યારે કારણ શરીર સહિત જન્મે છે એ કારણ શરીરની અંદર રહેલું છે આખું જગત રહેલું છે કારણ શરીરમાં કેટલી વસ્તુ એવી નથી કે જે તમે ક્યારેય જોઈ ના હોય તો સ્વપ્નમાં આવે ક્યારેય જોયું નથી તમે જિંદગીમાં તો એ સ્વપ્નમાં આવે છે કોઈક વસ્તુ એવી છે કે તમે ક્યારેય એ સાંભળ્યું નથી કે કઈ નહીં પણ છતાંય પણ તમને એની ઈચ્છા વર્તે છે અચાનક ક્યાંકથી એ બધું જ જીવ ક્યાંથી લઈને આવે છે પાછલા જન્મોની અંદર જે કર્મ એવા કર્યા છે એની જે વાસનાઓ છે એને લઈને જાય છે જીવાત્માની સાથે કારણ શરીર કેવી રીતે છે ખાટી આંબલીનું બી હોય ને એ બીની જે ઉપરની છાલ હોય એ બીચ સાથે કેવી ચોટેલી હોય કારણ શરીર એવી રીતે આત્માની સાથે ચોટેલું રહેશે એટલે જીવ જ્યાં જાય ત્યાં કારણ શરીર સહિત જાય આ મેમરી કાર્ડને બધા ને બધું આજે નીકળ્યું ભગવાને તો જન્મો જન્મથી ફિટ કરેલી છે ચિપ્સ આટલી જ એક મેમરી કાર્ડની ચિપ્સમાં કેટલું બધું હોય છે એમ એક કારણ શરીરની એક વાસનામય જે એટલી ચીપ્સ ચોટેલી છે ને એમાંથી જ આ શરીરોની ઉત્પત્તિ થાય છે એમાંથી જ જન્મને મૃત્યુના ચક્કર ચાલે છે બોલો એ જીવની સાથે જ જાય કેટલાય નથી હોતા બાળપણથી તબલા વગાડે આપણો આ વેદાન છે નાનો તો ત્યારથી આ એને કંઈ શીખવાડ્યું છે ટીપે આવડી ગયું કરવા લાગ્યો ક્યાંથી લઈને આવ્યો એ કેમ બધાના હાથમાં નથી એ કેટલાક એવા હોય બાળપણથી ગાતા હોય ચાર વર્ષના હોય ને ગાતા હોય પાંચ વર્ષના હોય ને ગાતા હોય કેટલાય છે એવા કેટલાક એવા છે નાની ઉંમરની અંદર બહુ મોટી કારકિર્દીઓ રમતગમતમાં મેળવેલી હોય નાની ઉંમરમાં ક્યાંથી લઈને આવ્યા એ પાછલા જન્મોનું છે જ અંદર ફિટ મેમરી કાર્ડમાં હતું જ થોડુંક એને મળ્યું તરત ચાલુ એમ આ જીવ મહારાજ કે જગતને સાથે લઈને જન્મે છે અને પાછો જ્યારે મરણ થાય છે ત્યારે પણ કર્મ અને વાસનામય જગતને એની સાથે જ રહે છે મૃત્યુ પામે ત્યારે કારણ શરીર જે છે વાસનામય શરીર એની હારે જ રહે છે અને જ્યાં વાસના હોય ત્યાં એને લઈ જાય છે એ આત્માને ત્યાં લઈ જાય જેની વાસના હોય ત્યાં લઈ જાય ત્યાં જઈને પાછું શરીર ધરાવે ફરી વિષય ભોગો મહારાજ એને આપે પરંતુ આવું સમજીને સત્સંગ કરવો મહારાજ કે સત્સંગથી બુદ્ધિ અભંગ અને એક સરખી અટૂટ થાય છે એટલે સત્સંગના કારણે જીવ જીવ કર્મ ભગવાન સંબંધી કરે છે એટલે એ કર્મ નૈષ્કર્મ્ય થાય છે અને એની વાસનાઓ છે એ વાસનાઓ જે છે એ વાસનાઓને ભગવાન કૃપાએ કરીને તોડી નાખે છે એટલે એ જીવ ચોખ્ખો થાય રાજાને મહારાજા ઉપદેશ આપે છે આવું સમજીને સત્સંગ કરવો સાજા વાસન વિના પાણી ન રહે ફૂટેલા પાત્રમાંથી તો બધું જ પાણી જતું રહે ફૂટેલું પાત્ર હોય તેમાં પાણી રે ના રે એટલે રાજા કે છે રાજા ને મહારાજ કે છે કે હું તને વાતો કરું છું ને ટકાવી રાખજે અને તને જે અનુભવ થયો છે ને એ પણ તું તારી પાસે જ રાખજે કારણ કે ફૂટેલા પાત્રમાં બધું રહેતું નથી બાતા કરે આતા पक्के वैद्या कहवत् जेहा पक्के वैद्या कहवत् जेहा जोई रोग देत औषध तेः जोय ई रोग देत औषध सब रोगी कुन औषध एका ऐसे ब्रह्म विद्या है अनेका तेहकर ज्ञानी कहवत जाई तेह कर ज्ञानी कहवत जाई अनेक लोचन कहे ताई अनेक कही लोचन कहे ताई જેવો અધિકારી જીવ તેવી વાત ન કરવામાં આવે તો સમજાતું નથી હોય તે રોગને જોઈને ઔષધ આપે ડોક્ટરની જોરે કમ રે ગામડાઓની અંદર તો ડોક્ટર જ્યારે મોડા પડે ને તો ગામડામાં અમુક દવાઓ કમ્પાઉન્ડર આપી દે શું થાય છે પેટ દુખે છે એટલે બે ગોળી લઈ લેજો માથું દુખે છે આ બે ગોળી લઈ લેજો ડોક્ટર નથી કમ્પાઉન્ડર તે ઘણી વખત એવી દવા દઈ દેને તો કોઈક જીવવાનું હોય તો મરી જાય વૈદને હામેના દર્દીને જોઈને દવા દેવાય છોકરા માટેની ટાઈનોલ જુદી હોય અને એલર્ટ માટેની એડલ્ટ માટેની ટાઈનોલ જુદી હોય વૈદ જોયા વિના દવા કરવા જાય તો દર્દી જીવન જગ્યાએ મરે એવું થાય એમ વાત પણ હામેના પાત્રને જોઈન કરાય શ્રીજી મહારાજ પાક્કા વૈદ હતા પાક્કા વૈદ પાત્રને જોઈને વાત કરવામાં શ્રીજી મહારાજની જેવી માસ્ટરી છે ને એવી કદાચ આ પૃથ્વી પર કોઈ એવો પ્રગટ નથી થયો જેની માસ્ટરી હોય કારણ કે તો સર્વોપરી ભગવાન છે એના જેવી માસ્ટરી કોની હોય પ્રથમનું પહેલું વચનામૃત ગોવર્ધનભાઈએ પ્રશ્ન પૂછ્યો માયાનું શું સ્વરૂપ ત્યારે મહારાજે ને શું કીધું ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવે એને માયા કહીએ કારણ કે ગોવર્ધનભાઈ ધ્યાનનું અંગ એ કંઈ વેદ ઉપનિષદ તો કંઈ ભણેલા નહોતા એને સીધે સીધું જ ભાષામાં સમજાઈ જાય એટલે એવું કીધું અને પછી પ્રથમનું બારમું વચનાવૃત આવ્યું મુક્તાનંદ સ્વામી કે મહારાજ પુરુષ પ્રકૃતિ કાળ એ બધાના સ્વરૂપ સમજાય એવું કહો એ કેવી રીતે સમજાય ત્યારે મહારાજે ન્યા માયાનું સ્વરૂપ કેવું કીધું કે પ્રકૃતિ છે પ્રકૃતિ એટલે માયા ત્રિગુણાત્મક છે જળચિદાત્મક છે નિત્ય છે નિર્વિશેષ છે મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્રનું ક્ષેત્ર છે એવી તો પ્રકૃતિ છે ભગવાનની એ શક્તિ છે એને પ્રકૃતિ કહીએ લો આ માયા મુક્તાનંદ સ્વામીને જવાબ કેવો દીધો ત્રિગુણાત્મક છે

કરતા અને આજે પણ એમ જ વાતો કરે છે ને એટલે સમજાય છે નહીં તો શાસ્ત્રની બધી વાતો આપણને સમજાય જ નહીં ગુણાદિત્યાનંદ સ્વામી સર્વોપરીપનું સમજાવવું હોય તો ગુનાદિત્યાનંદ સ્વામી હમજે પોતે બધુંય પણ જેવો સામેનું પાત્ર સ્વામીએ કીધું કે પૃથ્વી કરતાં જળ જળ કરતાં તેજ વાયુ આકાશ આમ તેમ ઘણી બધી વાતો કરીને સર્વોપરીપનું મહારાજનું સાબિત કરેલું છે તત્વથી પણ કરેલું છે અને જ્યારે સામે પાત્ર એવું બેઠું હોય ને ત્યારે સ્વામી કેજો સાંભળ તીર ને તીરનો નાખનાર કેટલો ફેર સ્વામી બહુ ફેર બસ ત્યારે મહારાજને બીજા અવતારમાં એટલો ફેર છે હા સમજી રાખજે ચિત્રામનનો સૂર્ય અને આકાશનો સૂર્ય કેટલો ફેર ચિત્રામનનો સૂર્ય પ્રકાશ આપે ઓલા બધા એટલી જ ખબર પડે જ ને હવને કે ચિત્રામણનો સૂર્ય થોડો પ્રકાશ દે એટલે સામે બેઠા હોય આહિરો બેઠા હોય દરબારો બેઠા હોય અભનો બેઠા હોય બધાય સમજે ચિત્રામણ નો સૂર્ય કોઈ દી પ્રકાશ ના દે દે ભાઈ ના દે અને આકાશનો સૂર્ય દે સ્વામી કે બસ ત્યારે મહારાજ છે ને આકાશના સૂર્ય જેવા સમજાયું આ સમજાયું સ્વામી આ પાક્કા વૈદ કહેવાય અને પછી સામે બેઠા હોય આ હીરો ભરવાડો જેવા અને સ્વામી પછી જો ચાલુ કરે એ નિર્વિ નિર્વિશેષ ને નિત્ય અને જળ ચિદાત્મક એવી માયા અને ત્રણ શરીર ને ત્રણ શરીરથી પર ને ત્રણ અવસ્થાથી પર અને એ બધા ધામો થી પર ને આવી બધી વાતો જો શરૂ કરે અન્વય વ્યતિરેક સ્વરૂપ ભગવાન આવું છે અન્વય સ્વરૂપ આવું છે તો હામે વાળા હું સમજે શું સમજે સ્વામી હું બોલતો છે કોને ખબર કે આવતા બંધ થઈ જાય કે આવીને ઊંઘે બાજુ રાખવો પડે દીકરો કે ભાઈ કથા પૂરી થાય ત્યારે ઉઠાડજે આવું થાય વૈદ એ સાચો કહેવાય જે દર્દીને જોઈને દવા આપે સામે નાના લેવલે ઉતરીને વાતને સમજાવી એ સાચો વૈદ્ય છે પછી ઊંટ વૈદ થઈ જાય ઊંટ જે પ્રથા હોય એ ડોશી પર પ્રયોગ કરે તો શું થાય ડોશી મરી જાય એવું થાય મહારાજ પાકા વૈદ છે બધા રોગીને માટે એક જ ઔષધ ન હોય એવી રીતે બ્રહ્મ વિદ્યા પણ અનેક પ્રકારની છે એટલા માટે જે જ્ઞાની હોય તેને અનંત નેત્રવાળો કહેવાય છે અનંત નેત્રવાળો જ્ઞાનીને આવું હોય રાજાએ જ્યારે સત્સંગ કર્યો ત્યારે તેમાં શુદ્ધ વિવેક આવ્યો તેથી જેટલા પાખંડી ગુરુ હતા એ બધા દેખ્યામાં આવ્યા રાજાએ સત્સંગ કર્યો ને એટલા પાખંડીઓ બધા નજરમાં આવી ગયા રાજાને થયું કે અત્યાર સુધી ગધેડાઓને દૂધ પાવ્યું છે અત્યાર સુધી ગધેડાઓને પૂજ્યા છે મેં ત્યારે રાજાએ પાખંડી ગુરુઓનો રાજાને પાખંડી ગુરુઓનો અભાવ આવ્યો તેથી ભાવ વિના પાખંડીઓને ખાવા કેમ દે હવે ભાવ ઉઠી ગયો પાખંડીઓ પરથી મમુક આટલો તો સજાગ જોઈએ કે સાચું નહોતું મળ્યું ત્યાં સુધી જે કરતો હોઈએ પણ હાચું મળ્યા પછી તો ખોટું છૂટવું જ જોઈએ અને જેને સાચું ઓળખાયા પછી પણ ખોટું નથી છૂટતું એને ખપ ઓછો છે એને સત્સંગ જીવથી નથી કર્યો આ સત્સંગ કાંઈ આપણે બધાય કાંઈ દેહના કોઈ સંબંધીઓ નથી આપણે કાંઈ એવી રીતે ભેગા થયા નથી કે ચાલો ભાઈ અહીં કોઈ આપણને પગાર દેતું નથી કલ્યાણના નાતા ઉપર ભેગા થયા છે જ્યારે ભગવાનના સાચા સાધુ ઓળખાય પછી આપણને કદાચ પૂર્વે કોઈ ખોટા મળ્યા હોય અને આજે કદાચ એનો કોઈ એનકેન પ્રકારે યોગ હોય તો એ યોગ છૂટવો જ જોઈએ જો એ છૂટે તો જ સત્સંગ કર્યો કહેવાય બાકી સત્સંગ સાનો એને ખોટા પાખંડી ગુરુઓનો અભાવ આવ્યો પાખંડીઓ ગુરુનો અભાવ આવ્યો ખાવા કેવી રીતે દે પછી પછી તો એક વાર ભોજન થાય એટલું સદાવરત દઈને બધા પાખંડીઓ ગુરુ વળાવી દીધા રજા આપી દીધી નીકળો કે બારા પછી તે હજારો હજાર વૈરાગ્યો હતા બધા ભૂખે મરવા લાગ્યા પછી એ બધા મળીને ઇન્દ્રધ્યુમના સરોવરે આવ્યા ત્યાં સૌએ પડાવ નાખ્યો ને આ બધાએ પડાવ નાખ્યો બીજે દિવસે રથયાત્રાનો ઉત્સવ આવ્યો ત્રણ રથ હતા તેમાં શ્રી જગન્નાથજી બળદેવજી અને સુભદ્રા ત્રણેવને ત્રણ રથમાં અલગ અલગ પધરાવ્યા ગઈકાલ મેં ત્રણ રથની વાત કરી હતી રાજા દિવ્યસિંહે દિવ્યસિંહ દેવે વર્ની પૂજા કરી તેમને આગળના રથ ઉપર બેસાડ્યા જગન્નાથજીનો જે રથ હતો ને એની ઉપર બેસાડ્યા અને રથને રાજા સ્વયં ખેંચતા હતા અનંત બંગાળી ભક્ત ઉત્સાહયુક્ત અતિ પ્રસન્ન મનથી રથને ખેંચવા લાગ્યા ઓરિસ્સા અને નાનો બંગાળ પ્રદેશ એટલે બંગાળની અંદર બધાય બંગાળી ભક્તો જે હતા એ બધા એ રથને ખેંચવા લાગ્યા હજારો લોકો બડાદંડા રોડ ઉપર જનકપુરી ત્યાં શ્રી ગુંડીચા મંદિર છે ત્યાં આગળ ભગવાનના માસીનું ઘર કહેવાય એટલે ત્યાં આગળ જગન્નાથજીને લઈ જવામાં આવે ત્યાં આગળ થોડા દિવસ રહે અને પછી પાછા મંદિરમાં પધરાવવામાં આવે અનંત બંગાળી ભક્ત ઉત્સાહયુક્ત હતી પ્રસન્ન મનથી રથને ખેંચવા લાગ્યા તે સમય અપાર વાજિંત્ર વાગતા હતા રાજાએ અનેક શસ્ત્રોથી સજ્જ કરાવેલી સેના બધી ત્યાં આગળ રાજાએ અનેક શસ્ત્રોથી સજ્જ કરાવેલી સેના એ લઈને રાજા ત્યાં આવ્યા બધા નિયમ પ્રમાણે ખેંચીને રથને જનકપુર લઈ ગયા ત્યાંથી રથને જનકપુર લઈ ગયા એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિરચંદ સાગરના દ્વિતીય પુરમાં શ્રી હરીનો જગન્નાથપુરીમાં છ માસ વાસ અને રથયાત્રાનો ઉત્સવ થયો અને અમે તરંગ સમાપ્ત થયો પૂર બીજું છે જગન્નાથ તિન દિનહી જનકપુર જાય અપને રાજ દ્વાર તિહા બની રહ્યા છે તાય इन्द्रद्युम्न सरमहि हरिनीत नाने जात सर पर विरागी अनन्त बैठे न जो समात सर पर विरागे अनन्त बैठे न जो समात भगवान जगन्नाथ जी जनकपुर आवीने त्रण दिवस रह्या જગન્નાથજીનું ત્યાં જે રાજદ્વાર હતું તેની સારી શોભા બની હતી શ્રીહરિ રોજ ઇન્દ્રદ્યુમ્ન સરોવરે નાહવા જતા તે સરોવરની આસપાસ વૈરાગી બેઠા પણ સમાતા નહીં અને ભેળા મળ્યા હતા રાજાએ જે બધા એને સદાવ્રત એક ટાઈમ આપીને કાઢી મૂક્યા ને એ બધા ઇન્દ્રદ્યુમન સરોવરે પડાવ નાખીને બેઠા અને મહારાજ પાછા જાણી જોઈને રોજ સ્નાન કરવા જાય એટલે મહારાજની મહારાજ તો બધાની નજરમાં આવે જ કારણ કે વૈરાગ્યોને એટલી તો ખબર પડે કે અમારું સદાવ્રત તોડાવી કોને નાખ્યું છે આ છોકરાએ આ દેખાય છે નાનો રાજાને વશ કરી લીધા છે બહુ મોટો સિદ્ધ કહેવાય છે એટલે વૈરાગ્યોની બધાની નજરમાં વરણી હતા જ અને મહારાજને તો એન કેન પ્રકારે જીવને ખેંચવા તા લોહીચુંબક શું કામ કરે ખેંચવાનું કામ કરે અને આ તો એવું લોહીચુંબક લોઢુય ખેંચે ને પથરાઈ ખેંચે લોહી લોહીચુંબક એવું લોઢું ખેંચે પથરાય ખેંચે કાદવે ખેંચે આ એવું લોહી ચુંબક છે કલ્યાણ કરવા છે ને હવે વૈરાગ્યોની જે વાત આવે છે ને મુક્તાનંદ સ્વામી વર્ણન કરે જબરું બધા જ વૈરાગ્યો શસ્ત્રોથી સજ્જ હતા લશ્કરમાં મોકલે તો વાંધો ના આવે શસ્ત્રોથી સજ્જ હતા એક પણ વૈરાગી નિર્વેશની દેખાતો નહીં બધા જ વ્યસનવાળા સૌ કેપમાં અંધધંધ હતા મોઢામાંથી ગાળ સિવાયનું એક વચન પણ બોલતા નહીં ક્રેડિટ તો જોવા લોકોની સિવાયનું એક એક વચન બોલે એ સમયે ત્યાં સાધુ અભ્યાગતના તીર્થયાત્રીના રૂપમાં આવ્યા હતા ત્યાં આ બધા હરામિયો જ્યાં બેઠા હતા ને ત્યાં એક હાચો સાધુ આવ્યો તીર્થયાત્રા કરતા કરતા એને આ બધા સાધુઓ જોયા એટલે એ ત્યાં ઉતર્યો તે બીજા સૌ સાધુ એને હેરાન કરતા અને એને મારીને પોતાની સેવા કરાવવા લાગ્યા ઓલો સીધો બધે આવું હોય જેલમાં કેદી હોય ન્યાય એવું હોય ન્યા પાછા અહીં તો રાજ કરે પાછા અંદર જઈને રાજ કરે એમાં એવું હોય ભૂતના ટોળામાં એવું હોય ભૂતના ટોળામાં એવું હોય એમાં સીધા હોય ને બધાને મારી મારીને પોતાના ટોળામાં ભેળવે બધે આવું હોય અહીંથી જ ગયા હોય ને બધા ન્યા ક્યાંથી આવા હોય એના એ જ થાય રખડું એ જ પાછા ન્યા જઈને એમ કરે નૃપ કે ગોરો હરી ફરિયાદ કારી અભ્યાગત આઈ શાસ્ત્રા બાંધ વિતરાગી જેતે શ્રા બાંધ વિતરાગી જે હમકો નિત્ય પીરત તે महे गरीब अभ्यागत जो फेल मात्र न करत कौ व्यसन मत्र किमगा व्यसन हम किमगा प्रभु बिन और नहीं अनुरागा પ્રભુ બેના આર નહી અનુરાગ હવે પેલો અભ્યાગત જે સાધુ હતો ને સીધો એ સાધુ શ્રી હરિને રાજાના ગુરુ જાણીને એમની પાસે ફરિયાદ કરવા આવ્યો એને એવું લાગ્યું કે રાજા આ નાના જે વરની છે ને એની પાછળ પાછળ ફરે છે આ બધા પાસે તો કાંઈ રાજા આવતા નથી પણ આ વરણીની આ વરણીના ચરણમાં રાજા પડે છે ને રોજ એમની પૂજા કરે છે એટલે આ રાજાના ગુરુ લાગે છે તો એમને જો કહીએ મોટા માણસ એને જો કહીએ તો એ રાજાને કહે તો આપણી રક્ષા થાય એટલે એ મહારાજની એકાંતમાં મળવા ગયો અને મહારાજને કહે આ બધા શસ્ત્રધારી વૈરાગ્યો મને કાયમ હેરાન પરેશાન કરે છે હું અભ્યાગત તીર્થયાત્રી છું ગરીબ છું કોઈ જાતનું મારે વ્યસન નથી ફેલફતુર કરતો નથી પ્રભુ સિવાય મને ક્યાંય અનુરાગ નથી અત્યારે આપમાં સાક્ષાત ભગવાન રહ્યા છે એટલે જ મોટા રાજા પણ તમને નમે છે તો હે હરી જો આપ મને સહાય કરો તો બધા એક જ પડમાં ઉડી જાય એમ છે તમે ધારો ને તો આ બધા એક પડમાં ઉડી જાય મહારાજ કે ઉડાડવા જ રહ્યો છું એને ઉડાડવાના જ છે પણ મારી રીત થોડી નોખી છે મારે તીર નથી ચલાવવાનું સુદર્શન નથી ચલાવવાનું ભાલા નથી ચડાવવાના એટલે મારે નથી બંદૂક ચલાવવાની એટલે હું વાટ જ જોઉં છું અત્યારે ધાબો નાખ્યો છે ધાબો નાખ્યો છે કેરી પાકશે એટલે ઓટોમેટિક એની જાતે થાશે વાંસ હુકાવા માંડશે ને એટલે ઘસાવા માંડશે ને ઘસાવા માંડશે એટલે હડકશે આ બધા સાધુનો વેશ ધારે છે પણ બધા અધર્મમાં વર્તે છે વરની તમને ખબર છે આ બધા વૈરાગી હોવા છતાં પરસ્ત્રીનો સંગ કરે છે એમાં કોઈની પણ લાજ મર્યાદા રાખતા નથી તમે જોવો તો ખરા મોટા તીર્થોમાં કેવા અધર્મી માણસો આ તો બસો અઢીસો વર્ષ પહેલાની વાત છે ભ્રષ્ટવાળો કેટલો તીર્થોમાં ધર્મના નામે જેટલો અધર્મ થાય છે ને એટલો તો ખુલ્લોય અધર્મ નથી થતો ધર્મના મોરા પહેરીને અધર્મ થાય ધર્મનો જબ્બો પહેરીને અધર્મ કરે એને કોણ પકડવા જાય ધર્મનું કપડું હોય અને પૂરે પૂરો અધર્મી હોય હા હા અને વાતો કરે ને ત્યારે તો લાગે કે આ બ્રહ્માંડ તોડી નાખશે અને એના અધર્મના મોરા જો ને તો પેલું એના જેવું થાય કે પેલું પેલું છે ને કે મનુષ્યની ખોપરીની અંદર રાંધવા બેઠા ને ઉપર જોડું ઢાંક્યું જોડું ઢાંક્યું કેમ તો કે કૃતજ્ઞ છે ને એની જો આની ઉપર નજર પડે ને તો એ આ અભળાઈ જાય એવા માણસો હોય કે જેને જેને જોવાથી અભળાઈ જઈએ એવા હોય ધર્મના નામે અધર્મ કરવાવાળા પરસ્ત્રીનો પર સ્ત્રીનો સંગ કરે છે કોઈ પણ પ્રકારની લાજ મર્યાદા રાખતા નથી એમને કોઈ રાજા પણ કંઈ કહેતા નથી બહારથી આવેલા અભ્યગત સિવાયના બધા વામ ભક્ત કહેવાય છે બધા સુરવીર થઈને મધ્ય માંસને વ્યભિચાર કરવામાં પૂરા વેગથી આગળ વધી રહ્યા છે બહાર થી આવેલા જ પ્રભુ અહીં હારા છે બાકી અહીં રોજ રહેવાવાળા તો દારૂ માંસ અને વ્યભિચાર ત્રણમાં મસ્ત રહે છે સ્વયં કળિયુગે પ્રવેશ કર્યો છે તેથી કોઈ કોઈનું પાપ કહેતા નથી બધા હવ તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ એ ચોખ્ખો જ નહીં કોણ કોણું કે બધા મંત્ર તંત્ર શીખ્યા છે પણ શ્રી કૃષ્ણનો જપ ક્યારે કરતા નથી જેટલા પાપ કહેવાય છે બધા વૈરાગ્યોમાં ભેળા થયા છે ભૂતોની ભૈરવની ઉપાસના કરનારા જે હોય છે તે પણ બધા અહીંયા જ ભેડા થયા છે જો આપ કંઈક ઉપાય કરો તો મારી મદદ કરી કહેવાશે ઓલો સાધુ કહે છે પ્રભુને તમે મારી કંઈ મદદ કરો અભ્યાગત તીર્થવાસી ધર્મનિષ્ઠ હતો એના વચનો પણ ધર્મરૂપ હતા એ વાતને મહાપરમાનુપમ અનુપમ શ્રીહરીએ મનમાં ધારી લીધા ભગવાન મનમાં બહુ રાજી થયા મહારાજ કે આ છે તો પવિત્ર આ છે તો સાચો સાધુ વાંસનું મોટું ઘાટું વન હોય તેમાં કેટલાક વાંસ સુકાઈ જાય પછી તે સૂકા વાંસ પવનના વ્યક્તિ ઘસાય ત્યારે તેમાં ઘસારાથી આખ પેદા થાય તે આગથી આખું વન ભસ્મ થઈ જાય આમાં કોઈનો દોષ કહેવાય નહીં તેમ જૂથમાં પરસ્પર રોષ ઉપજે તો પાપીઓને હાથે જ પાપીઓ મરે તેમાં તે પાપ કોઈના ઉપર કહેવાય નહીં આ બધું ભગવાન વિચારે છે કે પાપીઓના હાથે પાપી મરે તો કોઈના ઉપર પાપ કહેવાય નહીં કોઈ નિર્દોષના પર તો ના કહેવાય જે મનુષ્ય ધર્મનિષ્ઠ હોય તે ક્યારેય કોઈનું બુરું કરે નહીં ભગવાન પોતે બધું જાણે જ છે છતાં તેઓ ઘણો વિચાર કરે છે ભગવાન બધું જાણે છે છતાંય પણ વિચારે છે પાપી માણસ ઘણો માર ખાય છે છતાં તે પાપ કર્મને ક્યારેય છોડતો નથી કદાચ રાજા અત્યારે તોપથી તેને ઉડાવી દે તો પણ પાપી માણસ પાપને છોડે નહીં કેટલાય પાપી માણસો વ્યસની માણસો હોય હોસ્પિટલમાં દાખલ કર્યા હોય ને તો ન્યાય સિગારેટ માગે ન્યાય અને વ્યસન હોય તો માગે ત્યાંય તલપ એને જાગે મરવાણો થયો છે તોય પાપી માણસ એવા હોય પાપ કરવાની ટેવ પડી ગઈ છે ને મરતા સુધી એના છૂટે તે રીતે ધર્મનિષ્ઠ માણસ ગમે તેટલું દુઃખ આવે છતાં ધર્મને છોડે નહીં અને જીવનમાં અધર્મનો ડાગ લાગવા દે નહીં ચારે ધામમાં કે આખા દેશમાં બધે અધર્મ નથી હોતો માટે જ્યાં ધર્મ હોય ત્યાં જઈને રહેવું આ મહારાજ ઓલા અભ્યાગતને કહે છે કે ચારે ધર્મા ધામમાં અધર્મ નથી હોતો બધી જગ્યાએ અધર્મ નથી અને બધી જગ્યાએ ધર્મ નથી જ્યાં તમને ધર્મવાળા પુરુષો દેખાય ત્યાં જઈને રહેવું એવો અમારો સિદ્ધાંત છે અધર્મનું ફળ પાપ છે અને ધર્મનું ફળ પુણ્ય છે જેમ ખેતરમાં બોવે અનાજા પાવત આજા ઈશ્વર કાલ ચક્ર હે જો ईश्वर को काल चक्र है जो सबको नजर में राखत सब सबको नजर में राखत सो, सो। पूर्व पुण्य है या को जे तो ईश्वर कबुन तोरत तेतो પુણ્ય સે અધિકા કરે પાપ જે હા પુણ્ય સે અધિક કરે પાપ જે હા તર ત ઇહ ફલ પાવત તે હા ઇહા ફલ પાવત માં મહારાજ કે છે ઓલા અભ્યાગત જેમ ખેતરમાં જેવું અન્ન વાવવામાં આવે તેવું મળે છે તેમ ધર્મ કે અધર્મ કર્યો હોય તેનું પાપ અને પુણ્યનું ફળ અહીંયા જ પામે છે પરમેશ્વરનું કાળચક્ર બધાને નજરમાં રાખે છે ઘટ ઘટ ઘટઘટમાં રહીને ભગવાન દરેકને જોવે છે ભગવાનનું કાળચક્ર છે ને દરેક જીવના કર્મને જોવે છે જેને જેટલું પૂર્વનું પુણ્ય હોય તેનો પરમેશ્વર ક્યારેય તોડતા નથી વિનાશ કરતા નથી અને તેને તોડતા નથી જે મનુષ્ય પોતાના પુણ્ય કરતાં પાપ વધારે કરે તેને તે પાપનું ફળ તરત જ આ લોકમાં મળે મહારાજે અભ્યાગતને શું કીધું કે અત્યારે આ લોકો લીલા લહેર કરે ચિંતા ન કરો ભગવાનની નજરમાં બધું જ છે પણ પૂર્વનું એની પાસે પુણ્ય હોય ધર્મ પાડ્યો હોય પૂર્વે એ ધર્મનું જે પુણ્ય છે એ હજુ અકબંધ છે વપરાય છે એટલે અત્યારે એનું પાપ દેખાતું નથી અનાજની બે કોઠી હોય એકમાં ઘઉ ભર્યા છે એકમાં કોદરા ભર્યા છે હવે અડધી ઘઉંથી ભરી છે આમાં ઉપરથી અડધા પછી કોદરા નાખ્યા અને ઓલાની અંદર ઉપર અડધી કોદરાની છે ને ઉપર ઘઉ નાખ્યા આમાં અત્યારે નીકળશે તો ઘઉ જ પણ અમુક સમય પછી કોદરા નીકળશે ઓલામાં દેખાય છે કોદરા પણ અમુક સમય પછી ઘઉ નીકળશે એમ પુણ્ય અને પાપ ભગવાન ક્યારેય પણ એવો અન્યાય નથી કરતા જીવ કેવો છે કે કોઈએ ગમે એટલું સારું કર્યું હોય પણ જો થોડુંક ખરાબ કરે ને નપાસ કર દે આખું એનું આગળ ઉપર પાણી ફેરવી દે ભગવાન એવું નથી કરતા આગળ જે સારું કર્યું છે એનું પુણ્ય છે એનો સ્ટોક પડ્યો છે અને અત્યાર પાપ કરે છે ડિલીટ પુણ્ય થતું જાય છે પણ હજુ પુણ્ય પડ્યું છે ત્યાં સુધી એને કાંઈ નહીં થાય એટલે ઘણા પાપી હોય પણ સુખી હોય કેવા હોય સુખી હોય કારણ એ છે ભગવાનનું કાળચક્ર જોયા કરે છે અને જ્યારે પછી એની ઉપર ફેરવું ને ઘણા ભગવાનના ભગત હોય તોય દુઃખી હોય કારણ કે એ અમના કાઠમંડુમાં મહારાજ ગયા હતા ને ઓલો રાજાનો તો બીમાર રાજાને પેટમાં દુખાવો હતો ને પછી એ રાજા જ્યારે ભગવાનને કહે છે ને કે મને હાજો કરવા માટે એને ભાવતે એવો હતો ને મને હાજા કર દે અને ત્યારે મહારાજે જે કીધું ને હરીલામૃતમાં એક કડી લખી છે જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે આતનનું ઠર્યું છે અભક્ત કે ભક્ત ભલે ગનાય કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય ભક્ત હોય કે અભક્ત હોય પણ પૂર્વ ભવે કરેલું છે એ આ જન્મે ઘણી વખત ભગવાનનો ભગત હોય તોય સુખી હોય કારણ કે એનું પાછલું એવું હોય અને કોઈ ભગવાનનો ભગત હોય તોય દુઃખી હોય કોઈ ભગત ન હોય તોય દુઃખી હોય અને ભગત ના હોય તોય સુખી હોય અર્જુનને શ્રીકૃષ્ણ એકવાર સમુદ્ર કાંઠે નીકળ્યા ન્યાય એક મોટો શેઠિયો એ મોટો બંગલો બાંધીને રહે મોટા મોટા ખારવાઓ પાયાથી મરેલા માછલાઓ માછલાઓ મરાવે માછલાનો ધંધો કરે ચૌદ કરોડ રૂપિયાનો આસામી થઈ લો અને સોફા તોડે બેઠો બેઠો અર્જુને જોયું આ ઉપદેશામૃતમાં આવે ગુણાદિત સ્વામી વાત કરે છે અર્જુને જોયું અર્જુનને કે અર્જુન શ્રી કૃષ્ણને કે પ્રભુ તમારે ઘેર તો અંધારું જ છે હાવ આવું તો કાંઈ હોય આટલા માછલા મારવા વાળો આવી રીતે સોફા ઉપર બેન હિંડોળા ખાતે હિસકેન ચૌદ કરોડ રૂપિયાનો આસામી પ્રશ્ન કહેવાય એનું પાછલું પ્રારબ્ધ છે ને પુણ્ય છે એટલે ભોગવે છે અત્યારે અર્જુન કે પણ પ્રભુ તમારે ત્યાં અન્યાય જ છે ન થોડો સમય ગયો પછી થોડા વર્ષો પછી એ બે પાછા ક્યાંક જંગલમાં નીકળ્યા ને એક હાથી મરેલો હાથી આમ તો જીવ તો અડધો અડધું એને આખા શરીરની અંદરથી એક લાકડું હુંકાયેલું ને આખા શરીરની આર પાર નીકળી ગયેલું અને રીબાતો તો હજુ જીવ હતો એક તો ભોગ તરસનું દુઃખ કેટલાય દિવસોથી પડ્યો તો હળતો તો અંદર જીવડા પડ્યા હતા પેલું લાકડાનું ઠૂઠું આખું એને પેટની બહાર નીકળી ગયેલું એટલે ઘાનું દુઃખ ભૂખ તરસનું દુઃખ અને કીડા ફોલી ખાય એનું દુઃખ ત્રણ દુઃખ ત્રણ દુઃખ હતા એને અર્જુન કે શ્રી કૃષ્ણ પ્રભુને પ્રભુ તમારે ત્યાં આટલું બધું આ હાથીને દુઃખ તમને કાંઈ દયા આવતી નથી એનો પ્રારંભ દેવું આનું પ્રારબ દેવું તમારે ત્યાં છે શું આ ત્યારે કૃષ્ણએ કીધું તે જે સમુદ્ર કાંઠે મને વર્ષો પેલા પ્રશ્ન પૂછ્યો તો ને એ શેઠીયો એ જ આ શેઠીયો છે અને આ જીવડા દેખાય છે ને એ પેલા મરેલા માછલા છે જ્યાં સુધી એનું પૂર્વનું એને જે પાપ કર્યું છે એ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આ જીવડા એને ફોલી ફોલીને ને ભૂખ્યો તરશ્યો આમ રીબાઈના મળશે મારે ત્યાં અંધારું નથી અજવાળું જ છે પણ અહીં મહારાજ એમ કહે છે કે જ્યારે એનું પુણ્ય ખૂટશે ત્યારે આપોઆપ એના ગળા ફૂટશે એટલે ઓલા અભ્યાગતને મહારાજ શું કહે છે જે અંતર્યામી પરમેશ્વર છે તેનું તમે સ્મરણ કરો જે ધર્મપુત્ર શ્રીહરિ છે તે તમારી રક્ષા કરશે મહારાજે ઓલા સાધુને સાંત્વના આપી કે તમે ચિંતા ના કરો ભગવાનનું સ્મરણ કરો ભગવાન તમારી રક્ષા અવશ્ય કરશે આવી મહારાજ ઓલા અભ્યાગતને વાત કરે છે હવે આગળ એ અભ્યાગત શું કરે છે અને મહારાજ એના માટે શું કરે છે એ વાત આપણને આધાર સ્વામી આવતીકાલ સંભળાવશે શ્રી ગણેશ્યા મહારાજ